લોકડાઉન વચ્ચે સરકારી વિભાગોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ભ્રષ્ટાચારની ઘટના અમીરગઢ તાલુકામાં તૈયાર થયેલા શેલ્ટર હાઉસમાંથી સામે આવી છે. સેવાના નામે સેવાભાવી સેવકે 45 બદલે 1,12,000 બિલ રજૂ કરી મામલતદાર પાસેથી 37,000 વધુની કિંમતનો ચેક લઈ લીધો છે. આ ઘટનાના પગલે હુબાળો સર્જાતા સેવાભાવી સંસ્થાએ પોતાનો ચેક મામલતદારને પરત કર્યો હતો. તો આ તરફ આ સમગ્ર ઘટનામાં મામલતદાર પણ શંકાના દાયરામાં આવી ગયા છે. મામલતદાર દ્વારા સેલ્ફનો ચેક આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ બદનામીના ડરથી મામલતદારે જતું કરવાનો રાગ આલાપ્યો છે. સેવાના નામે મેવાનું આ પ્રકરણ અંગે અમીરગઢના સરપંચે મામલતદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી આ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. સાંભળો મામલતદારની ઓડિયો ક્લિપ કે જેમાં મામલતદાર ખુદ આ સમગ્ર ઘટના ઉપર પડદો પાડવાનું જણાવી રહ્યા છે. હેલો, હા સાહેબ, રાજુભાઈ સરપંચ બોલું. સાહેબ બોલો. હવે આ સાહેબ, ગામમાં 3-4 દિવસથી વાતો થઈ રહી છે કે કોઈ 1,29,000 ચેક લઈ ગયો, 19,000 કે 20-25,000 ખર્ચો થયો છે. તો આ પેલા પ્રમુખને ફોન આવ્યો, અરજી લખવા આવ્યા હતા મારા પાસે. તો શું કરું હું સાહેબ? અહીંયા તો આવો તમે, મારા પાસે આવો. અહીંયા વિસા વાલી ગયો તમે, અહીંયા આવો. એનજીઓ વાળા તમે? હા આવું સાહેબ, હું તો એનજીઓ વાળો નથી, મને તો આ વસ્તુ. ના, પણ તમે તમારા હાથે, મેં ફોન કર્યો હમણાં પેલા ભાઈ કોકને. હા એ રમેશભાઈ અહીંયા આવ્યા, મારા પાસે હિસાબ આવી ગયા, તમે જોઈ લો, વાત પટી જાય. બરાબર, કેટલા આપીને ગયા સાહેબ? એને મને જો ચેક મને એને પાછો આલ્યો 67,000 નો. 67? પણ સાહેબ આ ખોટું જ લીધું, એમને ઈરાદો તો ખોટો જ હતો ને સાહેબ. વાત તો વાત, બધી વાત સાચી, પણ હવે તો શું કરીએ કો યાર. અમારે તો હવે અમારે તમારે કોઈ વાંધો, તમારે તો કોઈ પ્રશ્ન જ નથી સાહેબ. પણ આ લોકો કેવા છે તમે દેખી લીધું? હા, પણ 67,175 નો મને ચેક પાછો આપી ગયા. બસ સાહેબ, હજી બી એમાં એમને 20-25,000 નો લોચો કર્યો. પણ કઈ મોય ગયો, મોય ગયો. તમે આવો ને આપણે સમાધાન કરો ને, વાત નો પાર આવેલા. એમ આપણે ખોટો અમીરગઢ તાલુકા નું ખરાબ દેખાય. ના ના, ખરાબ ખરાબ દેખો, 100%. તમે આવો, તમે હું બતાવી દઉં તમને, એટલે વાત અત્યારે પૂરો થાય. યાર બીજું કઈ? સેવાના નામે ચાલી રહેલી આ ગેરરીતિ ઉપર મામલતદાર કાર્યવાહી કરવાના બદલે પડદો પાડવાની વાત કરી રહ્યા છે, જે મામલતદારની ભૂમિકા સામે શંકાસ્પદ હોવાનો ઇશારો કરી રહ્યા છે. અત્યારે કોરોનાને લઈ લોકડાઉન આપવામાં આવેલું છે અને સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે સરકારની આ છૂટછાટનો અધિકારીઓએ ગેરલાભ ઉઠાવી રહ્યા છે. જેથી આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે તો અન્ય તાલુકામાંથી પણ આવા કિસ્સા બહાર આવી શકે તેમ છે.